હેલો એવરીવન, વેલકમ ટુ સ્નેહા પીપરિયાસ ચેનલ. આજે આપણે બનાવીશું વેજ રાઈસની રેસીપી, અને જે ભરપૂર માત્રામાં વેજીટેબલથી ભરપૂર છે અને બહુ હેલ્ધી પણ છે. અને આપણે કંઈક અલગ સ્ટાઇલમાં બનાવીશું, કંઈક ડિફરન્ટ રીતે. તો મારી આ રેસીપી અંત સુધી જરૂર જુઓ, અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં બાસમતી રાઈસ બોઇલ કરીને લીધા છે અને સરસ છૂટા બફાયા છે. તમે જોઈ શકો છો, બે બાઉલ જેટલા રાઈસ છે. અને બાકીના વેજીટેબલ્સ આપણે જોઈ લઈએ. તો અહીંયા મેં કોબીજ લીધું છે, ગાજર લીધું છે, કેપ્સિકમ છે અને કાંદો છે, જેને મેં આવી રીતે ઝીણું સમારી લીધું છે. અને અહીંયા વટાણા લીધા છે જે કાચા છે, તમે બોઇલ કરેલા પણ લઈ શકો છો. અને લીંબુ લીધું છે. અને અહીંયા મેં ફ્લાવર લીધું છે, જેનું આવી રીતે નાના નાના ફ્લાવર મેં રહેવા દીધા છે. અને એક મોટી સાઇઝનું બટાકું લીધું છે, જેની મેં ચિપ્સ કરીને લીધી છે. આ બંને વેજીટેબલ્સને આપણે તળવાના છે. તો આટલા વેજીટેબલ્સ જોઈશે આપણને. અને અહીંયા મેં આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે 3 ચમચી જેટલી, અને લીલા સમારેલા ધાણા લીધા છે, અને કાજુની ટુકડા લીધા છે કાજુના. અને ખડા મસાલા જોઈ લઈએ તો તમાલપત્ર, લવિંગ, મરી, તજ અને એક આખું મરચું લીધું છે. તો આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે આપણને. તો સૌ પ્રથમ તો આપણે આ 3 વસ્તુને તળવાની છે, કાજુને અને બટાકાની ચિપ્સ અને ફ્લાવરને. તો અહીંયા આપણે જે પેનમાં રાઈસ બનાવવાના છીએ એ જ પેનમાં મેં થોડું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. અને તેલ ગરમ થઈ જાય પછીથી આપણે તેમાં જે કાજુના ટુકડા છે, જે કાજુની ફાટ લીધી છે, તેને આપણે તળી લેવાની છે. અને અહીંયા કાજુ તળતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. અને લાઇટ બ્રાઉન કલરના કાજુ થાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેવાના છે. અહીંયા આપણે કાજુ તળતી વખતે ખાસ ધ્યાન આપવાનું છે. જો જરા પણ દાઝી જશે કાજુ તો તેની ખરાબ સ્મેલ આવશે. એટલે આપણે લાઇટ બ્રાઉન કલરના કાજુ થાય એટલે આપણે તેને બહાર કાઢી લેવાના છે. અને હવે આપણે તેમાં જે બટાકા અને ફ્લાવર છે તે તળી લેવાનું છે. તો મેં કાજુ બહાર કાઢી લીધા છે. તો હવે આપણે તેમાં બટાકાની ચિપ્સ જે કરી છે તે એડ કરી દેવાની છે. અને અહીંયા આપણે જેમ ફ્રેન્ચ ફ્રાઈને તળીએ તેવી જ રીતે આપણે ક્રિસ્પી ચિપ્સ બનાવી લેવાની છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી દેવાની છે, જેથી આપણી આ ચિપ્સ સરસ ક્રિસ્પી થાય. તો ગોલ્ડન બ્રાઉન કલરની થાય, લાઇટ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે આ ચિપ્સને તળવાની છે. અને અહીંયા આપણે આગળ કીધું એમ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, જેથી સરસ ક્રિસ્પી થાય. તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેવાની છે. અને પછીથી આપણે તેમાં જે ફ્લાવર છે, જેના નાના નાના ફૂલ મેં કરીને રાખ્યા છે, તે આપણે તેલમાં એડ કરી દેવાના છે. આ ફ્લાવરની જગ્યાએ તમે બ્રોકલી પણ લઈ શકો છો, પરંતુ ફ્લાવરનો ટેસ્ટ કંઈક અલગ આવે છે. એમાં પણ તળેલા ફ્લાવરનો ટેસ્ટ બહુ સરસ આવશે. તો આપણે તેલમાં એડ કરી દીધા છે ફ્લાવરને. અને અહીંયા પણ આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે, અને લાઇટ બ્રાઉન કલરના થાય એટલે આપણે આ ફ્લાવરને તેલમાંથી બહાર કાઢી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે હવે આપણા ફ્લાવર પણ તળાઈ ગયા છે. તો આપણે તેલમાંથી બહાર કાઢી લેવાના છે. આ બે તળેલા વેજીટેબલ્સનો ટેસ્ટ રાઈસમાં બહુ જ સરસ આવશે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. તો હવે આ બંને વેજીટેબલ્સ મેં તળી લીધા છે, અને આ પેનનું જે બાકીનું વધારાનું તેલ છે તે આપણે કાઢી લેવાનું છે. અને અહીંયા ફક્ત હું 2 જ ચમચી જેટલું તેલ રહેવા દઉં છું, કારણ કે આપણે આ રાઈસનો વઘાર ઘીમાં કરવાનો છે. ઘીની જગ્યાએ તમે બટરનો યુઝ પણ કરી શકો છો, પરંતુ ઘીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તો હું 2 જ ચમચી જેટલું તેલ પેનમાં રહેવા દઉં છું. અને હવે હું તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરું છું. અને ઘીનો ટેસ્ટ લાજવાબ આવશે. તમે એક વખત આ રીતે રાઈસ જરૂરથી ટ્રાય કરો. તો હું 2 ચમચી જેટલું ઘી એડ કરી દઉં છું, અને ગેસની ફ્લેમ ઓન કરી દઉં છું. તો હવે આપણે 1/2 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. અને હવે ખડા મસાલા એડ કરી દેવાના છે, તજ, લવિંગ
અને જે આ તમાલપત્ર ને આખું મરચું છે તે એડ કરી દઉં છું. અડધી ચમચી જેટલી હિંગ એડ કરું છું. અને હવે આપણે તેમાં આદુ અને મરચાની પેસ્ટ એડ કરવાની છે. ઘી છે એટલે થોડાક બબલ્સ થાય છે. અને આદુ મરચાની પેસ્ટ એડ કર્યા પછી આપણે તેમાં જે ઝીણો સમારેલો કાંદો છે તે એડ કરી દેવાનો છે વઘારમાં, અને ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું છે. અને કાંદા અને આદુ મરચાની પેસ્ટને આપણે એકાદ મિનિટ સુધી સાંતળી લેવાની છે. અને પછીથી તેમાં આપણે બાકીના વેજીટેબલ્સ એડ કરી દેવાના છે. અહીંયા મેં વટાણા કાચા લીધા છે એટલે હું ડાયરેક્ટ વઘારમાં જ એડ કરી દઉં છું અને બધું વેજીટેબલ્સ આપણે એડ કરી દેવાનું છે. અહીંયા તમે બ્રોકલી, ફણસી, તમારું મનપસંદ વેજીટેબલ્સ તમે લઈ શકો છો. અને ફરીથી આપણે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું છે અને 1-2 મિનિટ સુધી આ બધા વેજીટેબલ્સને આપણે સાતળવાનું છે. અને 1-2 મિનિટ પછી આપણે તેમાં ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરવાનું છે. તો હું 1/2 ચમચી જેટલું મીઠું એડ કરી દઉં છું. અને અહીંયા આપણે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને 1/2 ચમચી જેટલો મરીનો બારીક ભૂક્કો એડ કરવાનો છે. અને ફરીથી આપણે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું છે અને 1-2 મિનિટ સુધી આપણે આ વેજીટેબલ્સને સાંતળવા દેવાનું છે. અને પછીથી આપણે તેમાં રાઈસ એડ કરી દેવાના છે, જે બાફેલા રાઈસ છે. આ રાઈસ સરસ છૂટા બફાયા છે, તમે જોઈ શકો છો. રાઈસ બાફતી વખતે પાણીમાં થોડુંક તેલ એડ કરીને બાફવાથી રાઈસ સરસ છૂટા બફાયા છે. અને હવે આપણે તેમાં ફરીથી ટેસ્ટ અકોર્ડિંગ મીઠું એડ કરી દેવાનું છે અને 1/2 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દેવાનો છે. તો ગરમ મસાલો એડ કર્યા પછી આપણે લીંબુ એડ કરી દેવાનું છે. 1/2 લીંબુ છે તે એડ કરી દેવાનું છે અને ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા આપણે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને હળવા હાથે આપણે મિક્સ કરી દેવાનું છે. અને અહીંયા આપણે જે ફ્રેન્ચ ફ્રાય બનાવી છે અને જે કાજુ અને ફ્લાવર તળ્યું છે તે આપણે લાસ્ટમાં એડ કરવાનું છે, કારણ કે ફ્રેન્ચ ફ્રાય ઢીલી થઈ જશે એટલે આપણે લાસ્ટમાં એડ કરીએ. તો સરસ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે જે તળેલા વેજીટેબલ્સ છે તે એડ કરી દેવાના છે. તો લાસ્ટમાં આપણે તળેલી બટાકાની ચિપ્સ અને ફ્લાવર અને જે કાજુના ટુકડા છે જે તળેલા છે તે એડ કરી દેવાના છે અને લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે. અને ફરીથી આપણે હળવા હાથે મિક્સ કરી દેવાનું છે. અને હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને આપણા વેજીટેબલ્સ રાઈસ રેડી છે. તો તમે જોઈ શકો છો કે બહુ સરસ દેખાય છે અને જેવા દેખાય છે તેવા ટેસ્ટી પણ છે. તો તમે એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરો. તો હવે હું આ રાઈસને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું અને બહુ જ મસ્ત સુગંધ આવી રહી છે. તો તમે એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરો, તમને બહુ જ પસંદ આવશે એ વાતની ગેરંટી છે. એમાં ઘીમાં વઘાર કર્યો છે એટલે કંઈક અલગ ટેસ્ટ આવશે. તો તમે એક વખત આ રેસિપી જરૂરથી ટ્રાય કરો અને જો મારી રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે મને મારા ફેસબુક પેજ સ્નેહા પીપરિયા વોગમાં પણ ફોલો કરો. થેન્ક યુ.